સેલવાસ નગરપાલિકા દ્વારા હાલમાં ચલાવવામાં આવી રહેલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સેલવાસની લાયન્સ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ દબાણ હટાવમાં પહોંચેલ પ્રશાસનની ટીમ સામે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફોએ વિરોધ કરી જેસીબી મશીનની સામે બેસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દાદરનગર હવેલી પ્રદેશમાં ભાજપનું મોટું માથું ગણાતા ફતેહસિંહ ચૌહાણની સેલવાસ ખાતે આવેલ લાયન્સ સ્કૂલમાં દબાણ હટાવવા માટે પ્રશાસનની ટીમ જેસીબી મશીન સાથે પહોંચી હતી. તે વખતે સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જેસીબી મશીન સામે બેસી જઈ ડિમોલિશનનો વિરોધ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જોકે ભાજપના જ મોટા નેતા એવા ફતેહસિંહ ચૌહાણની સ્કૂલનું ડિમોલિશનની કાર્યવાહીના પગલે સંઘ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. બીજું ઘર છે અને જ્યારે તમારું ઘરને કોઈ તોડફોડ કરે તો તમે તો આવવાની જરૂરત પડે નહીં. અને અમારું અહીંયા ભવિષ્ય જોડેલું છે. અમે લોકો અહીંયા ભણે અને અમે લોકો આખી જિંદગી જે છે, અમે લોકો ગ્રેજ્યુએશન જે ટ્વેલ્થના આફ્ટર પાસ કરીને અમે લોકો અહીંયા જ આવ્યા છે. અને આમાંથી અમારી એજ્યુકેશન, અમારું ભવિષ્ય બધું અહીંયા જોડ્યું હતું. અમે લોકોને રાતના 10 વાગે ખબર પડ્યો અમારા ટીચર લોકોથી કે એવું થયું છે અને જબરજસ્તી ડેમોલિશન વિધાઉટ એની નોટિસ આપણા કોલેજમાં તોડફોડ ચાલુ છે. તો થઈ શકે તો આપણા કોલેજના સપોર્ટ માટે તમે લોકો આવી શકો છો તો આવી જાઓ. કેવું માહોલ છે અહીંયા અને શું શું જોવા મળ્યું? માહોલ કેવું છે? અમે લોકો ખાલી એ જ કહેતા છે કે જો બીજા ઓપ્શન છે એડમિનિસ્ટ્રેશન પાસે તો બીજા ઓપ્શન ચૂઝ કરે. અમારા લોકોને અને 5000 મોર દેન 5000 સ્ટુડન્ટ એન્ડ 500 સ્ટુડન્ટ્સના જિંદગી આમ કહી શકે છે કે બધું એક ભવિષ્ય ખતરામાં છે. બીજું કંઈ અમે લોકો શું કરી શકે? જે તો એડમિનિસ્ટ્રેટર પાવરમાં છે. અમે લોકો ખાલી પ્રોટેસ્ટ કરી શકે અને અમે લોકો ખાલી શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરતા છે કે જે બી છે વાતથી, જે બી છે એડમિનિસ્ટ્રેટર લોકોએ ડિસિઝન કરી લે કે આ કોલેજ તોડવાની અને સ્કૂલના વિધાઉટ હાર્મ કરે કોઈ ડિસિઝન જે લઈ શકે છે લે. એમ કે અમારું નવું એકેડેમિક ઇયર સ્ટાર્ટ શરૂ થવાનું છે, આ થાય તો એકેડેમિક ઇયર ડિલે થશે, એક્ઝામ્સ આવવાનું છે, બધું પર ફરક પડશે ને. એટલે જ હું અહીંયા થર્ડ ઇયરનો સ્ટુડન્ટ છું અને હમણાં પાછું મારું LLBમાં એડમિશન લેવાનું છે. મારું એન્ટ્રન્સ એક્ઝામ બી છે સન્ડેને. અને જો અત્યારે કંઈ થશે કોલેજમાં તો મારું એડમિશન ડિલે થશે. મારું એના પછી એક જો ડિલે થાય તો એના પછી પાછું કન્ટિન્યુ ડિલે થાય. હમણાં પાછું એકેડેમિક ઇયર હમણાં એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. જો હમણાં એડમિશન સ્ટાર્ટ જો સ્ટુડન્ટને આવવાનું છે એ બી નહીં આવી શકે ને. એટલે બધાને ફરક પડે. એટલે તો અમે લોકો એ જ દરખાસ્ત કરીએ એડમિનિસ્ટ્રેટરથી કે જે બી છે રિક્વેસ્ટ કરે, હોપફુલી કાઇન્ડલી રિક્વેસ્ટ કરે કે જે બી છે માની લે અને જે બી છે એ લોકો વાત કરીને પૂરું કરશે. આ કોચ 10:30 કે અરાઉન્ડ હમકો મેસેજ મિલા હમારે જો પ્રધાનાચાર્ય જો પ્રિન્સિપલ હૈ ઉનકા કે ઇસ તરીકે સે યહાં પે મિસહેપ હુઆ હૈ એન્ડ હમકો સબકો યહાં પે ખટા હોના હૈ. દિસ ઇઝ સમથિંગ વેરી વેરી અનફોર્ચ્યુનેટ જો આજ હો રહા હૈ, ક્યુંકિ હમ કભી સપને મેં ભી સોચ નહીં સકતે કે કોઈ ભી ગવર્નમેન્ટ પોલિસી યા કોઈ ભી ગવર્નમેન્ટ રૂલ એસા ભી આ સકતા હૈ કે એક સ્કૂલ કી બિલ્ડિંગ કો તોડા જાય. યે સ્કૂલ કી બિલ્ડિંગ સે અરાઉન્ડ 5000 સ્ટુડન્ટ સ્કૂલ કે એસોસિએટેડ હૈ એન્ડ 550 સ્ટુડન્ટ સે ઉપર કોલેજ કે સ્ટુડન્ટ્સ એસોસિએટેડ હૈ એન્ડ 300 લોકો કા યહાં પે રોજી રોટી ચલતી હૈ. તો હમ લોગ કભી ભી નહીં ચાહેંગે કે હમારી બિલ્ડિંગ કો કુછ ભી હો. તો બહોત હી દુઃખ કી યે મતલબ ઘટના હુઈ હૈ. હમ સબ બહોત શોક્ડ હૈ ક્યુંકિ એસા ના કભી સુના હૈ ના કભી દેખા હૈ. DNH મેં આજ તક એસે કભી નહીં હુઆ હૈ કે રેન્ડમલી વિધાઉટ એની નોટિસ ઇસ તરીકે સે રાત કે અંધેરે મેં બિલ્ડિંગ તોડી જાય. અગર કુછ એક્શન લેના હી હૈ તો મતલબ દિન મેં લિયા જા સકતા હૈ, બટ દેન રાત મેં એસા મતલબ હમારે લીએ યે ડાઇજેસ્ટ કરના મુશ્કિલ હો રહા હૈ ક્યુંકિ કાફી સારે બચ્ચો કા ફ્યુચર, કાફી સારે ટીચર્સ કા ફ્યુચર ઓર ઇવન આને વાલે હમારે જો સ્ટુડન્ટ્સ હૈ ન્યૂ એડમિશન્સ હો રહે હૈ ઉનકા ફ્યુચર મતલબ એટ સ્ટેક હૈ. બટ એટ દી એન્ડ મેં યહી બોલના ચાહુંગી કે સબકો જબ ભી અચ્છા હી હોગા એઝ અ સ્ટુડન્ટ્સ. ક્યા હૈ યે મેસેજ જો જા રહા હૈ પબ્લિક મેં ઓર સ્ટુડન્ટ્સ મેં કે બહોત નેગેટિવ હૈ.